નવ સુધી એટલે કે નાઇન્થ સુધી ભણી ગયા. તો લેસન નંબર નાઇન કયો હતો યાદ છે? ધીસ અને ધેટ. તો વિદ્યાર્થી ધીસ અને ધેટ એ ક્યારે વપરાય એનો આપણે અભ્યાસ કર્યો. એ તો તમને યાદ હશે કે ધીસ ક્યારે વપરાય અને ધેટ વપરાય. તો ધીસ એટલે આ. તો ધીસનો સ્પેલિંગ પી એચ આઈ એસ. ધીસ એટલે આ. અને ધેટ એ દૂરની વસ્તુ માટે વપરાય. ટી એચ એ ટી. ધેટ એટલે પેલું. દાખલા તરીકે હું ટેબલની બિલકુલ નજીક ઊભી છું તો એ મારાથી નજીક જ નથી, માટે આપણે શું વપરાશે? ધીસ વપરાશે. તો ધીસ ઇઝ એ ટેબલ. બરાબર, આ ટેબલ છે, મારી નજીક જ ટેબલ છે, એટલે એના માટે શું વપરાશે? ધીસ ઇઝ એ ટેબલ. હવે પંખો છે, પંખો મારાથી ઘણો બધો દૂર છે. તો પંખાને અંગ્રેજીમાં શું કહેવાય? ફેન કહેવાય. તો શું કહેવાય? ફેન. કે દૂરની વસ્તુ માટે શું વપરાય? ધેટ. તો ધેટ ઇઝ એ ફેન, પેલો પંખો છે. તો તમારી આસપાસ નજીક હોય એના માટે ધીસ વાપરવાનું, અને તમારાથી કોઈ પણ વસ્તુ દૂર હોય તો તેના માટે આપણે ધેટ વાપરવાનું. તો વિદ્યાર્થીઓ આજે આપણે લેસન ટેન એટલે કે દસ કલર્સ, કલર્સ એટલે કે રંગો, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો રંગોની ઓળખ, રંગોના સ્પેલિંગ, એનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ એ આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થીઓ તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 40 પર જુઓ, બધા રંગો આપેલા છે. તો સૌપ્રથમ આપણે કલર્સનો સ્પેલિંગ જોઈએ. તો એનો સ્પેલિંગ જુઓ, સી ઓ એલ ઓ યુ આર એસ. કલર્સ એટલે કે રંગો, કલર્સ એટલે રંગો. સી ઓ એલ ઓ યુ આર કલર્સ એટલે રંગો. અંગ્રેજી ઉચ્ચાર શું છે? કલર્સ. અને એને ગુજરાતીમાં શું કહેવાય? રંગો. એક કરતાં વધારે રંગો, એક રંગ હોય તો રંગ, કે લાલ રંગ છે, પીળો રંગ છે, પણ અહીંયા આપણા ઘણા બધા રંગો છે તો એને શું કહેવાય? કલર્સ કહેવાય. શું કહેવાય? કલર્સ એટલે કે રંગો. તો વિદ્યાર્થીઓ મેં અહીંયા એક વર્તુળ દોર્યા છે, એમાં અલગ અલગ રંગો દોર્યા છે અને એની સામે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ પડી છે, એના રંગો અલગ અલગ હોય છે, બરાબર ને? તો વિદ્યાર્થીઓ તો અહીંયા હું કેટલીક વસ્તુઓ બતાવું છું તો એના રંગોનો આપણે ઓળખ મેળવીશું. તો પહેલું આ રેડ છે, મારી પાસે આ પેન છે, એવા રંગની છે, રેડ રંગની છે. એવા રંગની છે રેડ. તો રેડ એટલે લાલ. તો રેડ રંગની તો ઘણું બધું ફળફળાટી રંગ હોય છે. પછી ત્યારબાદ તમારી પાસે રમકડા હોય છે, તમારો દફતરનો રંગ હોય, બરાબર ને, તમારા રમતના સાધનનો રંગ હોય, ઘણા બધી વસ્તુઓના રંગો રેડ કલર હોય છે, બરાબર. એટલે કે અલગ અલગ રંગો પણ હોય છે, પણ હું અહીંયા રેડ રંગ બતાવું છું. એટલે આ કયો રંગ છે? રેડ. તો આ કયો રંગ છે? રેડ. રેડ એટલે લાલ. રેડ એટલે લાલ. આ મારી પાસે ચોક છે, એ કયા કલરનો છે? લીલા રંગનો છે. એને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રીન કહેવાય. તો આપણે જે ઘાસ છે એ કેવા રંગનો હોય છે? લીલા રંગનો હોય છે. પછી ત્યારબાદ શાકભાજીના રંગો કેવા હોય છે? લીલા રંગના હોય છે. પછી વૃક્ષો પણ કેવા રંગના હોય છે? લીલા રંગના હોય છે. લીલો એટલે કે ગ્રીન એટલે લીલો. ત્યારબાદ આ કયો રંગ છે? યલો. યલો એટલે પીળો. પછી લીંબુનો રંગ કેવો હોય છે? પીળો, બરાબર. પછી કેળાનો ઉપરની છાલ કેવી હોય છે? પીળા રંગની હોય છે. અને આ યલો, યલો એટલે પીળો. તમારી પાસે પણ યલો રંગની કોઈ પણ વસ્તુ હોય તે જોજો અને મમ્મીને કહેજો, મમ્મી આ યલો રંગ છે એટલે કે પીળો રંગ છે. ત્યારબાદ આ ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, નારંગીનો રંગ કેસરી એટલે ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. રાષ્ટ્રધ્વજનો સૌથી ઉપરનો પટ્ટો કયા રંગનો હોય છે? કેસરી રંગનો હોય છે. કેવા રંગનો હોય છે? કેસરી રંગનો હોય છે. તમારી પાસે પણ એવા કેસરી રંગના કપડાં હોય, બરાબર ને, પછી રમકડા હોય, એ પણ તમે જોજો અને કહેજો કે આ ઓરેન્જ રંગ છે મમ્મી, બરાબર ને. ત્યારબાદ આ બ્લુ, બ્લુ એટલે ભૂરો, બ્લુ એટલે ભૂરો. વાદળનો રંગ કેવો હોય છે? બ્લુ કલરનો હોય છે. તમારી પાસે રમવાના સાધનો હોય કે દડો બ્લુ કલરનો હોય, તમારો કંપાસ બોક્સ પણ બ્લુ કલરનો હોય, બરાબર ને. બ્લુ એટલે
એ રંગ તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, બ્રાઉન કલર, પછી પર્પલ કલર છે, બરાબર ને? પર્પલ એટલે જાંબુડી, પર્પલ એટલે જાંબુડી. તો વિદ્યાર્થીઓ અહીંયા મેં કેટલા વર્તુળ દોર્યા છે એમાં મેં ઘણું કોર્યા છે, તો એની સામે આપણે એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર આપણે પર લખીશું. તો વિદ્યાર્થીઓ જુઓ, પહેલો કયો રંગ છે? પિંક રંગ છે. કયો છે? પિંક છે. તો એની સામે આપણે શું સ્પેલિંગ લખીશું? પિંક. તો પિંકનો સ્પેલિંગ PINK. પિંક એટલે ગુલાબી. પિંક એટલે ગુલાબી. આ સ્પેલિંગ, આ એનો અંગ્રેજી ઉચ્ચાર, અમે એનો ગુજરાતી અર્થ. હવે આ કયો સ્પેલિંગ છે? ગ્રીન લખીશું. કયો સ્પેલિંગ લખીશું? ગ્રીન. આ ગ્રીન રંગ છે, એની સામે આપણે ગ્રીનનો સ્પેલિંગ GREEN. ગ્રીન એટલે લીલો. ગ્રીન એટલે લીલો. GREEN. ગ્રીન એટલે લીલો. હવે આ કયો રંગ છે? યલો. કયો રંગ છે? યલો. તો એની સામે આપણે યલો નો સ્પેલિંગ લખીશું. આ હોય DOUBLE.
તેમાં કેટલાક ચિત્રો છે, ફળફળાદીના ચિત્રો છે, ફૂલોના ચિત્ર છે, પાન છે, દડો છે, બરાબર. ત્યારબાદ પાન નંબર 45 પર કમળ છે, રાષ્ટ્રધ્વજનું ચિત્ર છે. જુઓ તો તમારા રંગો, તો એ તમે અહીંની ઓળખ મેળવી લીધી. તો શાકભાજીના પણ રંગો હોય છે અલગ અલગ, બરાબર ને. પછી ફળફળાદીના રંગો અલગ હોય છે, પછી કપડાં હોય છે તમારી પાસે, કપડાં અલગ અલગ રંગના હોય છે, બરાબર ને. તો અહીંયા આપણે કેટલાક ચિત્રો દોર્યા છે, તો એમાં આપણે રંગ પૂરવાના છે અને એના સ્પેલિંગ લખવાના છે. તો સૂચના જુઓ કે ચિત્રમાં સૂચવેલા રંગ પૂરી દરેક રંગનું નામ લખવાનું છે. તો આ પહેલું ચિત્ર જુઓ, તો પહેલું ચિત્ર સેમ છે, ઓરેન્જ છે. સામું ચિત્ર છે, ઓરેન્જ છે, બરાબર. હવે એમાં શું છે, ચિત્રને અનુરૂપ રંગ પૂરી અને રંગોના સ્પેલિંગ લખવાના છે. તો ઓરેન્જ એટલે કે નારંગી કેવો કલરની હોય, કેસરી રંગની હોય છે. તો ઓરેન્જ એટલે નારંગી કલર, ઓરેન્જ એટલે નારંગી કલર. તો અંદરથી આપણે ઓરેન્જ કલર પૂરીશું અને એમાં આપણે નારંગી કલર પૂરીશું, બરાબર. તો ચાલો આપણે રંગ પૂરીએ. તો યલો નો સ્પેલિંગ શું છે,
याद करजो। थैंक यू।